નવસારીમાં મહિલાઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી. બે મહિનામાં 4,000થી વધુ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને સ્વરક્ષણનો પાઠ ભણાવવામાં આવશે. ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ અને જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ સંસ્કાર ભરતી શાળાના વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. નવસારીના કરાટે વીર વિસ્પી કાસદ અને તેમની ટીમ દ્વારા શાળાની બાળાઓને છેડતી, ચેઇન સ્નેચિંગ અને એસિડ એટેક જેવી પ્રવૃત્તિઓ દ્વારા બચાવવા માટેની તાલીમ અપાઈ હતી. મહિલા સુરક્ષા સમિતિ જિલ્લા પોલીસ વીસપી કાસદ અને તેમની ટીમ દ્વારા સંસ્કાર ભારતી શાળામાં 5 દિવસ સુધી શાળાની બાળાઓને સ્વરક્ષણની તાલીમ અપાશે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ ઝુંબેશ 2 મહિના સુધી ચાલશે અને નવસારીની 20 શાળા અને કોલેજોની વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી વિદ્યાર્થીઓને જાતીય સતામણી અને છેડતી જેવા બનાવોથી પોતાનું રક્ષણ કરી શકે. પછી દુપટ્ટો, પાછળ તરફ, હવે મને મારવાનું ચાલુ થશે જ્યાં સુધી હું છોડું નહીં ત્યાં સુધી. અમિશાને તમે ચહેરા પર શું અમિશા અમિશા. હવે સાઈડ પર નવસારી પોલીસ વતી સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણની તાલીમ તથા ગુડ ટચ, બેડ ટચ અંગે જે જાણકારી આપવા માટેનો આ કાર્યક્રમ આજે સંસ્કાર ભારતી સ્કૂલમાં યોજેલ હતો અને જેમાં નવસારીના વિસ્પી કાસદ સર, જેઓ 5 દિવસ સુધી આપણા સંસ્કાર ભારતીની વિદ્યાર્થી બહેનોને તાલીમ આપવાના છે અને એ અંતર્ગત આ આજનો કાર્યક્રમ રાખેલ હતો. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને સોસાયટી સુરક્ષા સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ અહીંયા સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં 300 જેટલી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ વિસ્પીભાઈ કાસદ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. સમાજમાં જે રીતે બહેનોનું જે રીતે શોષણ થતું હોય છે અમુક સમયે, અને એ સમયે જ્યારે દીકરીઓ કદાચ ના નથી બોલી શકતી અને પોતાનું સુરક્ષા પોતાના હાથમાં જ છે, એ ઉદ્દેશ્યને લઈને આજે 5 દિવસની ટ્રેનિંગ દરમિયાન એ લોકોને અલગ અલગ વિષય પર મોટિવેટ કરી અને એમને સશક્ત કરવાનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે. દીકરીઓએ જ્યારે કદાચ ક્યાંય એમની સાથે અણબનાવ બને છે ત્યારે તેનો પ્રતિકાર કરી શકે અને પોતાનું રક્ષણ પોતે કરી શકે એ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને અને સ્ત્રી સશક્તિકરણનો ખાસ જે વિષય છે એ વિષયને ધ્યાનમાં લઈ અને અહીંયા 5 દિવસની ટ્રેનિંગ વિસ્પીભાઈ કાસદ દ્વારા આપવામાં આવેલ છે. નવસારી જિલ્લામાં કેટલા બનાવો છેડતીના બન્યા છે, કેટલા કેસો નોંધાયા છે? કેટલા કેસો બન્યા છે એની તો હું સંખ્યામાં તો નહીં પડું, પણ આપણો નવસારી જિલ્લામાં ખૂબ બહુ ઓછું છે. અને જ્યારે પણ ક્યાંક પણ આવું બને છે ત્યારે છોકરીઓ પોતે જ એ કેસને સોલ્વ કરી શકે છે એટલી આ સશક્ત બની છે. છેલ્લા 3 સ્કૂલમાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે આપણા જિલ્લામાં, નવસારી હાઈસ્કૂલ, નારણલાલ કોલેજ અને ત્રીજી આ સંસ્કાર ભારતી હાઈસ્કૂલ છે. હવે આ ટ્રેનિંગ દરમિયાન જ જ્યારે છોકરીઓ પોતાની સાથે કંઈક આવું બનેલું હોય છે ભૂતકાળમાં, એવા પ્રસંગો પોતે પણ અહીંયા વ્યક્ત કરે છે, એમની જે વસ્તુ છે એમની વ્યથા અહીંયા રજૂ કરે છે અને એના દ્વારા એ આગળ ન બને એના માટેના પ્રયત્નો પણ ખૂબ સારા થઈ રહ્યા છે. અમને અત્યારે સેમિનાર 5 દિવસનો યોજાવાનો છે. આજે ફર્સ્ટ ડે હતો, એમાં અમને શીખવવામાં આવ્યું કે આજે જે ગુડ ટચ ને બેડ ટચ થઈ રહ્યું છે એમાં આપણે કેવી રીતના બચવું જોઈએ અને કેવી રીતે કોઈ ટચ કરતું હોય તો રોકવું જોઈએ, પ્લસમાં કોઈ આપણને આપણે એસિડ નાખે તો આપણે કેવી રીતના એનો સામનો કરવો જોઈએ, કોઈ આપણને બસમાં કે કશે જતા હોય ને કોઈ છોકરાઓ કોઈ પણ છેડતી કરે તો આપણે એને કેવી રીતના ટ્રેન કરીને આપણે એને બચવું જોઈએ એનાથી, ને આપણને એવી રીતના અલગ અલગ શીખવવામાં આવ્યું હતું અમને. અને બીજા 4 દિવસ છે, તેમાં હજી તો કરાટેમાં ને બધું શીખવાડવામાં આવશે ને એ ઉપરાંત પેરેન્ટ્સ મિટિંગ પણ થશે અને વિદ્યાર્થીઓમાં કેવી રીતના જાગૃતિ આવવી જોઈએ તેમને શીખવાડવામાં આવશે. હું વિસ્પી કાસદ છું, માર્શલ આર્ટ ટ્રેનર છું.
અને હાલ જે નવસારી પોલીસ ફોર્સ છે, એસપી પંડ્યાસર, ગિરીશ પંડ્યાસર જે આઈપીએસ અધિકારી છે, એમના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ અને નવસારી પોલીસ મારફતે છોકરીઓને તાલીમ આપવામાં આવે છે વિમેન સેલ્ફ ડિફેન્સની, અને કુલ 4075 જેટલી છોકરીઓને અમે તાલીમ આપવાના છે. આ ચોથો અમારો બેચ છે જેમાં અમે છોકરી 400 છોકરીઓને અમે ટાર્ગેટ કરીશું આમાં. અને સૌથી મોટી વાત આ છે આમાં કે છોકરીઓને એમ્પાવરમેન્ટ કરતાં કરતાં એ લોકોને બોલતી કરવાની છે, એ લોકો રિએક્ટ કરતા શીખે, જ્યાં ન ગમે ત્યાં ના કહેવાનું છે, એ એ રીતનો માઇન્ડ ગેમ પર આધારિત આખો કાર્યક્રમ છે. કારણ કે ગમે એટલું તો એનો હાથમાં પથ્થર આવી જશે, કંઈ પણ હશે, પણ એની હિંમત નહીં હશે તો એ સામેવાળાને પ્રતિકાર કરીને મારી નથી શકતી. આની અંદર હેર રિલીઝ એટલે ચોટલો પકડી લે તો કેવી રીતે કરવાનું છે, એસિડ એટેક પર અમે બહુ ફોકસ કરીએ છીએ, પછી જો કિડનેપિંગ સીન્સ છે કે અગર રિક્ષામાં કે ઓટોમાં કે કારમાં કશે કોઈ લઈ જાય છે તો કેવી રીતે તમે ડિફેન્સ કરશો, પ્લસ એના ઘરમાં એને એના ભાઈ સાથે કેવી રીતે રહેવાનું છે, આ બધી તાલીમ આપવાના છે. પણ એની સાથે સાથે મારો એક મેસેજ મીડિયા દ્વારા હું આખા સમગ્ર નવસારીને સાઉથ ગુજરાતને પહોંચાડવા માંગુ છું કે એસપી પંડ્યાસર સાથે અમે મળીને આઈ રિસ્પેક્ટ સેમિનાર કરીએ છીએ બચ્ચાઓ માટે, છોકરાઓ માટે. એટલે આ જ શાળાના છોકરાઓ માટે અમે આઈ રિસ્પેક્ટ પર સેમિનાર કરીશું, જેમાં છોકરાઓને અમે શીખવાડીશું કે તમારે જ્યારે લેડી સાથે વાત કરતા હોય કે ત્યારે તમે કોઈ છોકરી સાથે વાત કરતા હોય ત્યારે તમારી નજરથી તમે કેવી રીતે માન આપો, અને છોકરું પોતાની બહેનને માન આપતું થાય, સ્કૂલમાં આજુબાજુની છોકરીઓને માન આપતો થાય, તો એ છોકરો એક આગળ જતાં સરસ સિટીઝન બની શકે ભારત દેશ માટે, અને આગળ જતાં પોતાની લાઈફમાં પણ ફેમિલી લાઈફમાં પણ એની વાઈફ સાથે સરસ બિહેવ કરી શકે, આ રીતનું છે. પેરેન્ટ્સ સાથે પણ ઇન્ટરવ્યૂ કરીશું જેમાં મા બાપને સમજાવવામાં આવશે કે ઘણી બધી છોકરીઓને સામાજિક સેક્સ્યુઅલ હેરેસમેન્ટ બહુ થાય છે. અત્યાર સુધીના કિસ્સામાં અમે 22 કેસ સોલ્વ કર્યા છે જે અમે મીડિયામાં નથી લાવ્યા, છોકરીની આઈડેન્ટિટી બહાર નથી લાવ્યા, પણ 22 કેસ અમે સોલ્વ કર્યા છે એસપી પંડ્યાસર સાથે મળીને, જેમાં છોકરીઓને જે પોતાના પ્રોબ્લેમ્સ હતા ઘરના અને બહારના એને અમે શોર્ટ આઉટ કર્યા છે મહિલા સુરક્ષા જે સમિતિ છે એમના દ્વારા. સો થેન્ક યુ સો મચ તમને બધાને. અને આ નવસારી અત્યારે અમે સંસ્કાર ભારતી સ્કૂલમાં છે અને આવનારા 2 મહિના સુધી અમે આ તાલીમ ચાલુ રાખવાના છે.